नमस्कार, बुलेटिन में આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। બાળકો પર કોવેક્સિનના ટ્રાયલની ભલામણ થઈ છે। સૂત્રો તરફથી આ માહિતી સામે આવી રહી છે। 2 થી 18 વર્ષના બાળકો માટે ટ્રાયલની ભલામણ થઈ છે। તો એક્સપર્ટ પેનલે ટ્રાયલની ભલામણ કરી છે। કોવેક્સિનના ફેઝ નો ટ્રાયલ કરવા માટે આ થશે। તો ભારત બાયોટેકની વેક્સિનને ટ્રાયલ પર ભલામણ કરવામાં આવી છે। દિલ્હી, પટના, નાગપુરમાં થશે ટ્રાયલ। बाळको पर कोवेक्सिन ना ट्रायल नी भलामण करवामां आवी छे। गुजरात में 1,43,00,000 लोगों ने अपाई छे रसी। तो 18 થી 14 वर्ष सुधीनी उम्र धरावता लोगोनुं रसीकरण अने पहली मे थी शुरुआत करवामां आव्युं। पहला दिवसे तो 55,000 युवानोनुं रसीकरण करायुं। अत्यार सुधीमां 18+3,00,000 लोगोए रसी लीधी छे। गुजरातनी 6,94,00,000 वस्तीना 19% ने मळी छे रसी। तो राज्यनी 19% वस्तीनुं वेक्सिनेशन थयुं छे। हर्ड इम्युनिटी माटे हजु पण 51% वस्तीनुं वेक्सिनेशन जरूरी छे। तो केन्द्र सरकारे गुजरात ने 1,39,00,000 डोज आप्या छे। 4,10,698 डोजनी बैलेंस छे। 8,98,700 डोज आगामी समय में प्राप्त थशे। भावनगर शहर ना काळुभार रोड पर आवेली होटल जनरेशन एक्स ना रूम नंबर 304 માં ટીવીના યુનિટમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી, અને જેમાં હોટલ જનરેશન એક્સ ફાયર સ્મોક ડિટેક્ટિવ અલાર્મ શરૂ હોવાથી નીચે સ્ટાફને જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગને સંપર્ક કર્યો, જ્યારે કે બીજી બાજુ દર્દીઓને તાત્કાલિક ત્યાંથી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી। તો આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દર્દીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી। તો આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, 18 દર્દીઓનો બચાવ થયો છે। आग लागी छे, पण कोई जानहानी थई नथी। अने जे फ्लोर उपर थर्ड फ्लोर उपर आग लागी हती एमां 18 जेटला दर्दीओ हता, एमने शिफ्ट अन्य हॉस्पिटल में करवामां आव्या छे। कमिश्नर श्री, SPC, वहीवटी तंत्र, फायर, PGVCL, अमारा स्टेडिंग कमिटीना चेरमेन धीरूभाई ने बधा લોકો અહીંયા હાજર છે। અમે પણ દર્દીઓને રૂબરૂ મળીને સાંત્વના આપી છે। હોસ્પિટલની બેદરકારી નથી, આપણે જાણીએ છીએ તે પ્રમાણે એને ફાયર NOC મેળવેલી હતી અને વખતો વખત ટ્રેનિંગ પણ એ લોકો લેતા હતા અને વેલિડ ફાયર NOC હતી। અને બેદરકારી એટલા માટે નથી જણાતી કે તેમનો સ્ટાફ પણ હાજર હતો અને એમણે જ એ સ્મોક ડિટેક્ટર જે એલાર્મ વાગ્યો તેના અનુસંધાને ઇમરજન્સીના પગલાં લીધેલા હતા। કોવિડ સેન્ટરમાં રહેલા દર્દીઓમાં ભાગદોડ ભયનો માહોલ છવાઈ ગયો હતો। જો કે આ આગની ઘટનાની જાણ કરતા જ ફાયર બ્રિગેડ સ્ટાફ ફાયર ફાઈટર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। આગને બુઝાવી હતી અને આગને કાબૂમાં લીધા બાદ આ કોવિડ સેન્ટરમાં રહેલા 65 કોરોનાના દર્દીઓને 108 ની 8 ગાડી, ફાયરની 2 ગાડીમાં ખાનગી સર તકસિંગજી હોસ્પિટલ અને લેપ્રસી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ। આગળ વધીએ તો વડોદરામાં કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજ। સમરસ હોસ્ટેલ કોવિડ હોસ્ટેલમાં લીકેજ થયું છે। હોસ્પિટલના 3જા માળે ઓક્સિજન લીકેજ થયું છે। ઓક્સિજન મીટરમાં લીકેજ થતાં અફરાતફરી મચી છે। 3જા માળના રૂમ નંબર 1માં લીકેજ થયું છે। દર્દીઓને શિફ્ટ કરાયા હતા તો તમામની હાલત હાલ સ્થિર છે। ચાર નંબર રૂમમાં ઓક્સિજનના લીકેજના જાણ થતા જે આવાસ અને જે પ્રમાણે થોડાક આવાસ અને ફોર્સથી ઓક્સિજન આવતા હતા એ જણાવતા તાત્કાલિક અમારા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। સાવચેતીના પગલા રૂપે 3-4 પેશન્ટ્સ જે રૂમમાં હતા એમને બીજા રૂમમાં શિફ્ટ કર્યા અને તાત્કાલિક ઓક્સિજનના પોર્ટ જ્યાંથી લીકેજ જણાવતા હતા ત્યાં કાર્યવાહી કરીને સીલ કર્યા અને પહેલાં સીલ કર્યા અને પાછળથી ટેકનિશિયન આવીને એ રિપેર પણ કર્યા। અત્યારે આ પોર્ટ રિપેર પણ થઈ ગયા છે। જીએમઈઆરએસના સ્ટાફની આજથી હડતાલ। PF સહિતની માંગ ન સંતોષાતા હડતાલ। 700 તબીબ, 1700 નર્સિંગ સ્ટાફ હડતાલ પર છે। તો 4,000થી પણ વધુ દર્દીઓ મુશ્કેલીમાં મુકાશે। આ સ્ટાફ હડતાલ પર જતા 4,000થી વધુ દર્દીઓને મુશ્કેલી થશે। સવાલ એ છે કે તેમની સારવાર કોણ કરશે, તેમને કોણ સંભાળશે। જીએમઈઆરએસના સ્ટાફની આજથી હડતાલ છે, તેમની અલગ અલગ માંગ છે। PF સહિતની અલગ અલગ માંગ છે જે ન સંતોષાતા તેઓ હડતાલ પર જઈ રહ્યા છે।
વડોદરામાં મ્યુકર માઇકોસિસનો કેર છેલ્લા 24 કલાકમાં વધુ 9 દર્દીને દાખલ કરાયા છે. મ્યુકર માઇકોસિસના એક દર્દીનું મોત થયું છે અને અત્યાર સુધી મ્યુકર માઇકોસિસના 21 દર્દીના મોત થયા છે. આજ સુધી 100 જેટલા દર્દીનો ખાનગી સરકારી હોસ્પિટલમાં દાખલ. મ્યુકર માઇકોસિસ 11 લોકો સર્જરી કરી છે. તો સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાત અને અમદાવાદમાં પણ કેસીસ વધી રહ્યા છે. એક દર્દીનું મોત થયું છે. વડોદરામાં મ્યુકર માઇકોસિસનો કેર 24 કલાકમાં વધુ 9 દર્દીને દાખલ કરાયા છે. 11 લોકોની સર્જરી કરી છે. રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશનનો નિર્ણય છે, વેક્સિન નહીં લેનાર કર્મચારીને દુકાનમાં કામે નહીં રખાય. કોઈ કર્મચારી વેક્સિન લીધા વગર આવશે તો કામ પર તેને નહીં રાખવામાં આવે, આ નિર્ણય લેવાયો છે. તો રસી લેવી જરૂરી છે. અત્યારે રામબાણ ઇલાજના રૂપે રસીને જોવામાં આવી રહી છે, માટે લોકો રસી લેવા માટે પ્રેરાય તે અર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વેક્સિન નહીં લેનાર કર્મચારીને નો એન્ટ્રી. અમદાવાદમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરાયા છે. 4 દિવસ પહેલા સ્થગિત કરેલું આંદોલન ફરીથી શરૂ થયું છે. બીજે મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો પ્રતિક ઉપવાસ પર ઉતરી ગયા છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક બાદ આંદોલન સ્થગિત કર્યું હતું, પરંતુ કોઈ નિકાલ ન આવતા અંતે તબીબોએ ફરીથી આંદોલન શરૂ કર્યું છે અને તેઓ પ્રતિક ઉપવાસ પર બેઠા છે. રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજના તબીબી શિક્ષક આંદોલનમાં જોડાશે. તો રાજ્યભરમાંથી 1700 તબીબી શિક્ષકો આંદોલનમાં જોડાશે. સેવા વિનિયમિત કરવી અને સેવા સરંગ કરવી, કરાર આધારિત નિમણૂક બંધ કરવી, અન્ય વહીવટી પ્રશ્નોનો નિકાલ ન થતાં ફરી આંદોલન. તો સરકારે 4 દિવસ પહેલા માંગ સંતોષવા માટે માહિતી આપી હતી, પરંતુ નિકાલ ન આવતા ફરીથી આંદોલન શરૂ કર્યું છે. તો આ અંગે જે સીધી વાતચીત કરીશું સંવાદદાતા વિભુ સાથે, અને તેઓ પણ જે અત્યારે આંદોલન પર બેઠા છે તેમની સાથે પણ વાતચીત કરશે. આખરે કઈ માંગો છે અને શું બાહેધરી આપવામાં આવી હતી વિભુ ત્યાંથી? સંધ્યા, ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન દ્વારા પ્રતિક ઉપવાસ છે તે શરૂ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં પણ તેમનું આંદોલન છે તે ચાલી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ ગૃહમંત્રી સાથે તેઓની બેઠક થઈ હતી અને નિકાલ લાવવાના જેના પડતર પ્રશ્નો છે તેમનો નિકાલ લાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે નિકાલ ન આવતાની સાથે ફરી એક વખત પ્રતિક ઉપવાસ છે તે શરૂ કર્યા છે. ત્યારે આપણી સાથે છે ડૉક્ટર રજનીશ પટેલ, કે જેઓની સાથે વાત કરીશું. સર, અત્યારે પ્રતિક ઉપવાસ ફરી શરૂ કરવાનું કારણ છે? અમારી 7/5/21 દિવસે ઉચ્ચ કક્ષાની મીટિંગ કરવામાં આવી હતી અને એ અંતર્ગત અમને એવો ભરોસો બેઠો હતો એ મીટિંગના પ્રોસિડિંગ્સથી કે અમારા મુદ્દાઓનું સરખી રીતે સાંભળવામાં આવ્યા છે અને સરકાર અને વિભાગનું અભિગમ પોઝિટિવ કે હકારાત્મક છે, પરંતુ એ હકારાત્મક અભિગમનું કોઈ લેખિત પુરાવો અમારા સુધી આજ દિવસ સુધી પહોંચ્યો નથી. આ ફાઇલને 5 દિવસ ના લાગે સહી થતાં એ પૂર આવી ઇમરજન્સીવાળી જે ક્રાઇસિસવાળી પરિસ્થિતિ હોય એમાં બધી ફાઇલો ફટાફટ થતી હોય છે. અમને એમ હતું કે રવિવાર સાંજ સુધીમાં અમને એ દસ્તાવેજ મળી જશે કે જેમાં કઈ માંગણીઓ સ્વીકારવામાં આવી અને કેનો અસ્વીકાર થયો છે એ સ્પષ્ટ રીતે અમને જણાવવામાં આવશે, પરંતુ આજે કેવા બુધવાર છે, આજે બુધવાર થયો હોવા છતાં બી અમારી પાસે એવા કોઈ લેખિત પુરાવા છે નહીં કે વિભાગે અને સરકારે અમારું શું માન્ય રાખ્યું છે અને સેને નિકાલ કર્યો છે, એટલે અમારે ના છૂટકે આજે પ્રતિક ઉપવાસ ફરી ચાલુ કરવો પડ્યો. અમારો સૌથી અગત્યનો મુદ્દો છે એડવોક સર્વિસીસ અને એટલે એડવોક સેવાઓ અને સેવા વિનિયમિત સેવા સળંગ કરવા બાબતે, બઢતીઓ આપવા બાબતે, કોન્ટ્રાક્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટ બંધ કરવા બાબતે, આવા અનેક સેવાકીય મોટાભાગના જે મુદ્દાઓ છે એ સેવાલક્ષી જે અડચણો છે અને સેવાલક્ષી જે અમને અન્યાય થઈ રહ્યો છે એના પૂરતા જ છે અને એના માટે અમે લડી લેવા તૈયાર છીએ. અમારી તૈયારી હડતાલ સુધીની છે અને હડતાલની આગળ બી અમારી પાસે આશ્ચર્યજનક પ્રોગ્રામો અને કાર્યક્રમો છે, એટલે હડતાલ એ છેલ્લું શસ્ત્ર નથી અમારું. અત્યારે જે રીતે પ્રતિક ઉપવાસ પર તમામ જે ડૉક્ટર્સ છે તે બેઠા છે અને તેઓની ડિમાન્ડ છે કે જો માંગ સંતોષવામાં નહીં આવે તો ચીમકી ઉચ્ચારી છે કે આંદોલન કરશે. જે
अनेक कार्यक्रमों पण छे ती आपशे एटले के आ डिमांड नहीं संतोषाय त्या सुधी हवे तेओ लड़ी लेवाना मूड में छे। संध्या अत्यारे एक तो क्राइसिस चाले छे, खास करीने कोरोना नो गाळ में अत्यारे डॉक्टरोनी खूब ज जरूरियात होय छे, तेवा समये जेओनी मांगणी छे ते सरकारे नथी संतोषी अने तेना कारणे प्रतीक उपवास फरी एक वखत शुरू करी दीधा छे। आभार अमारी साथे जोडावा बदल। तो प्रदीपसिंह साथे बैठकनुं आयोजन करवामां आव्युं हतुं, परंतु कोई निकाल न आवता फरी एक वखत समेटायेली जे आ आंदोलन हतुं तेने फरीथी शरू करवामां आव्युं छे। तो हजु पण जो तेमनी वात ध्याने नहीं धरवामां आवे तो हड़तालनुं शस्त्र उगामवानी तेओए वात करी छे। अत्यारे शांति रीते आ आंदोलन थई रह्युं छे, सोशियल डिस्टन्समां तेओ बेसीने आंदोलन करी रह्या छे। तेमनी मांग छे ते संतोषवामां नहीं आवे तो राज्यभरमां राज्यव्यापी आ आंदोलनने लई जवामां आवशे अने अनेक लोको तेमां जोडाशे। तो सूरतमां नवी सिविल हॉस्पिटलमां नर्स, जी हां, नर्सना धरना पगार भरती बाबते धरना छे। नवी सिविल हॉस्पिटलमां नर्से धरना कर्या छे। तो आजे विश्व नर्सिंग दिवस अने आजना दिवसे ज सूरत नवी सिविल हॉस्पिटलना नर्सिस धरना पर बेसी रह्या छे। तो तबीबो बाद पगार भरती अने केन्द्रना भथ्था बाबते तेओ देखाव करशे। तो कोरोना सतत काम करी रहा छे, तो तेम छता पण तेओनी सामे नथी जोवामां आवतुं तेवी वात तेओ करी रहा छे। कोरोनामां सतत तेओ दर्दी वच्चे रहीने काम करे छे, तो समान काम समान वेतननी तेओ मांग करी रहा छे। तो आ तैयारी पण करी देवामां आवी छे, प्लेकार्ड साथे खुर्शी पण सोशल डिस्टन्स साथे राखवामां आवी छे। તો આંગે જ સંવાદદાતા કીર્તેશ સાથે આંગે જ અપડેટ મેળવશું. જી કીર્તેશ, આખરે કઈ એવી માંગો છે, કારણ કે સમાન કામ સમાન વેતનની તેઓ માંગ કરી રહ્યા છે? બિલકુલ સંધ્યા, આજે વિશ્વ કહી શકાય નર્સિંગ ડે છે. નર્સિંગોને આજે કહી શકાય સન્માન કરવાનો દિવસ છે. છેલ્લા એક વર્ષથી સતત કોરોનાના દર્દીઓ વચ્ચે પોતાના જીવના જોખમે પોતાના પરિવારને છોડીને જ્યારે નર્સો કામ કરતી હોય છે ત્યારે આજના તેમના સન્માનના દિવસે તેઓએ ધરના કરવા સામે આવ્યા છે. કારણ કે છેલ્લા લાંબા સમયથી તેઓની માંગણીઓ છે સમાન કામ સમાન વેતન, કેન્દ્રના ધારાધોરણ પ્રમાણે ભથ્થા નથી મળતા, લાંબા સમયથી ભરતીઓ નથી કરવામાં આવતી, તેને લઈને નર્સિંગ સ્ટાફની અછત હોવાને લઈને સતત તેમના પર કામનું બર્ડન પડી રહ્યું છે. તેને લઈને આજે તેઓ થોડીક જ વારમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ધરના કરશે. એટલે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પહેલા રેસિડન્ટ ડોક્ટરો, ત્યારબાદ તબીબો અને અધ્યાપકો, બાદ હવે નર્સો મેદાને ઉતરી છે. આપણી સાથે ઘણી બધી નર્સો છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેવું છે આપનું નામ અને શાના માટે આ ધરના આજે? મારું નામ વાસંતી નાયર છે, હું અહીં સિવિલ હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે કામ કરું છું. આજે ફ્લોરેન્સ નાઇટિંગલે બર્થના દિવસે, બર્થડે છે એના દિવસે, અમે અમારું જે હડતાલ એટલે મતલબ જે અમારું અન્યાય માટે અરે પડતર પ્રશ્નો છે એ માટે અમે પ્રતિકરૂપે કાળીપટ્ટી ધારણ કરીને શરૂઆત કરીએ છીએ. તો અમારા મેઇન પ્રશ્નો એ છે કે અમને ઘણા વખતથી અમારા બઢતી થયા નથી 2 વર્ષથી, તો હેડ નર્સ મેટ્રાને બધી પોસ્ટ અમારી ખાલી છે, તો સરકાર એ ભરે. પછી ઇન્ફેક્શન એલાઉન્સ અમને બહુ જ ઓછું મળે છે, કેન્દ્રમાં 9,600 રૂપિયા મળે છે દર મહિને અને અમને ફક્ત 1,200 રૂપિયા મળે છે. ત્યાંના નર્સિસ પણ ચેપમાં કામ કરે છે, અમે પણ બધા કોરોના અને બધા કોરોનામાં ચેપમાં કામ કરે છે, વળતર નથી મળતું. આપનું નામ, શાના માટે હડતાલ? કારણ કે આ સમય હડતાલ દર્દીઓના હિતમાં નથી, સોશિયલ ડિસ્ટન્સ સાથે હડતાલ કરી રહ્યા. મારું નામ શ્રીમંતિની ગાવડે છે, હું લગભગ 33 વર્ષથી અહીંયા સિવિલ હોસ્પિટલમાં નોકરી કરું છું અને હમણાં અમે લોકોએ આજે ફ્લોરેન્સ નાઇટિંગલના બર્થડેના દિવસે અમે લોકોએ દર્દીઓને કામ, એટલે અડધા સ્ટાફ તો અમારા ત્યાં છે જ, એટલે પેશન્ટને કંઈ પણ તકલીફ કર્યા વગર અમે લોકોએ, અમે ખાલી સરકારને એવું કહેવા માગીએ છીએ કે અમારી જે પડતર અમારી સાથે જે અન્યાય થઈ રહ્યો છે તો તેની માટે અમને અમારું સોલ્યુશન કરે. એનું પડતર માંગણીઓ છે, શું માંગણીઓ છે, કેટલા સમયથી રજૂઆત કરવામાં આવી? અમને મેઇન તો જે આજે ફ્લોરેન્સ નાઇન્ટિગલ ડે છે એ દિવસે અમને ખરેખર સારું નથી જ લાગતું, પણ અમારી સામે સરકાર એટલો મોટો અન્યાય કરી રહી છે, કેટલા વર્ષોથી અમે આના માટે માંગ કરી રહ્યા છે પણ સરકાર અમને દાદ દેતી નથી. તો અમે આટલા ઇન્ફેક્શનની વચ્ચે કામ કરીએ છીએ, તો રાજ્ય સરકારમાં અમને ફક્ત 1,200 રૂપિયા મળે છે ઇન્ફેક્શન અલાઉન્સીસ. અત્યારે સુરક્ષા કવચ જે કેન્દ્ર સરકાર તરફથી આપતા હતા એ પણ બંધ કરી નાખ્યું છે, તો અમારા પરિવારના હિત માટે અમે કંઈક તો વિચારીએ ને, એટલે અમારા ઇન્ફેક્શન અલાઉન્સીસ
જે 1200 રૂપિયા મળે છે તે 9600 રૂપિયા કેન્દ્રના ધોરણે અમને મળવું જોઈએ. આ અમારો મેઇન મુદ્દો છે. અને સમાન કામ સમાન વેતન એવી રીતે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ વાળા જે કામ કરી રહ્યા છે એ લોકોને માત્ર 9 કે 10 હજાર રૂપિયા લોકોને સેલરી મળે છે. તો એ લોકો બી સમાન કામ અને સમાન વેતન, તો એ પ્રમાણે એ લોકોને સમાન વેતન બી મળવું જોઈએ. એટલે ઓછામાં ઓછું એ લોકોને 35 હજાર રૂપિયા સેલરી પર મંથ મળવી જોઈએ. એ અમારા મેઇન મુદ્દા છે. અને બઢતી નથી મળતી, 2 વર્ષથી ટોટલી બઢતી બંધ કરી છે સરકારે. આટલા બધા ક્રાઇસિસની વચ્ચે આટલા ઓછા સ્ટાફમાં ચલાવવું એ કંઈ ખાવાની વાત નથી. એટલે ઓછા સ્ટાફમાં વિધાઉટ રજા અમે લોકો કામ કરીએ છીએ. રજા પણ માંગી હોય તો બી 4 કે 5 દિવસની રજા ભોગવીને અમે ફરજ પર હાજર થઈ જઈએ. દાખલા તરીકે કોવિડ પોઝિટિવ આવેલી સ્ટાફો પણ કોવિડ પોઝિટિવ આવી અને સેકન્ડ ડે એ લોકો કોવિડ પોઝિટિવમાં જ કામ કરે છે, છતાં પણ સરકાર અમારી રજૂઆત સાંભળતી નથી. બિલકુલ, કોરોના વચ્ચે દર્દીઓના હિત માટે સતત પરિવારને છોડી પોતાની જાનની પરવા કર્યા વગર આ નર્સો સતત કામ કરી રહી છે. પણ છેલ્લા લાંબા સમયથી સરકારમાં અનેક રજૂઆત છે, આઉટસોર્સની ભરતી હોય કે ખાસ કરીને તેમના પગારના મુદ્દે રજૂઆતો, છતાં પણ સરકારે ન સાંભળતા આજે સરકારને ટકોર કરવા માટે આજે નર્સિંગ ડેના દિવસે સુરત સિવિલ હોસ્પિટલની નર્સો દ્વારા ધરનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જો કે મોટા પ્રમાણમાં જે નર્સો છે તે હોસ્પિટલમાં દર્દીઓ વચ્ચે છે. દ્રશ્ય જોઈ શકો છો કે તમામ નર્સો કાળી પટ્ટી પહેરીને વિરોધ દર્શાવી રહી છે. અને જો આજના 2 કલાકના ધરના બાદ સરકારની ઊંઘ નહીં ખુલે તો ચોક્કસ સુરતની નર્સો દ્વારા આગામી દિવસમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પણ સૌથી મહત્વની વાત છે કે જે દિવસે તેમનું સન્માન થવું જોઈએ તે દિવસે જ તેઓ ધરના કરીને સરકારને જગાડવાનું કામ કરી રહ્યા છે. સંધ્યા જી, જી કીર્તિશ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અરવલ્લીમાં ભિલોડામાં કોરોના વોરિયર નર્સનું મોત થયું છે. કોટેજ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સનું મોત થયું છે. પ્રેમિલાબેન ચાવડાનું કોરોનાથી મોત થયું છે. 5 દિવસ પહેલા આવ્યો હતો કોરોના રિપોર્ટ પોઝિટિવ. હિંમતનગર સિવિલ ખાતે કોરોનાની સારવાર તેમની ચાલી રહી હતી અને આ દરમિયાન જ તેમનું મોત થયું છે. પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વેપારીને દુકાન ચાલુ રાખવાનું ભારે પડ્યું છે. અડધું શટર ખુલ્લું રાખીને દુકાન ખોલવી ભારે પડી છે. પોલીસે દુકાન બંધ કરાવી વેપારીને માર માર્યો છે. તો હાલ રાત્રિ કર્ફ્યુ છે. દિવસે પણ દુકાનો બંધ રાખવાનો આદેશ છે. નિયંત્રણ આ રાખવામાં આવી રહ્યું છે. પરંતુ આ દરમિયાન જ દુકાન ખુલ્લી રાખવામાં આવી હતી, જેના કારણે વેપારીને માર માર્યો છે. પોલીસ ત્યાં પહોંચી હતી. અડધું શટર ખુલ્લી રાખી વેપારી ધંધો ચલાવતો હતો, જેને લઈને તેને માર મારવામાં આવ્યો. સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, તો કોરોનાની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા. મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન પર ચર્ચા. રસીકરણ ઝડપી બનાવવા મુદ્દે પણ ચર્ચા. સંભવિત કોરોનાની ત્રીજી લહેર મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. તો સોંપાયેલી જવાબદારી અંગે પણ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. મ્યુકર માઇકોસિસ મુદ્દે થઈ શકે છે ચર્ચા. તો કોરોના બાદ હવે ચિંતાનો વિષય જે છે તે છે મ્યુકર માઇકોસિસ, જેના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદના થલતેજમાં ભાજપના નેતા બિપિન પટેલ અને સ્થાનિક કાઉન્સિલરે કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે, અને જેમાં 24 ઓક્સિજન બેડ, 50 આઇસોલેશન વોર્ડ સાથે કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું. કોવિડ કેર સેન્ટરમાં સારવાર સંપૂર્ણ ફ્રી કરવામાં આવશે. સાથે જ મધર હાઉસ કોવિડ સેન્ટર ઉભું કરાયું છે. દરેક રૂમમાં એસી, 2 ટાઈમ જમવા, ફ્રી સેવા આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી અનેક રેકોર્ડ છે તે તોડી રહી છે. કોરોના કેસીસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુમાં વધુ લોકોને સારવાર મળી રહે તેના માટે અનેક સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે જે માની શકાય કાપી શકો છો કે થલતેજ વિસ્તારમાં મધર હાઉસ કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. તેની અંદર અલગ અલગ વ્યવસ્થાઓ છે અને સાથે જ લોકોને નિશા જે લોકો છે કે જેને ફ્રીમાં આ તમામ સારવાર પછી જોડાયેલા છે. બિપિનભાઈ પટેલ આવ્યું તેની સાથે કે તેના એક ભગીરથ પ્રયાસથી આ અભ્યાસ શરૂ કરાયું છે. બિપિનભાઈ, વાત કરીએ કોરોનાની મહામારી ચાલી રહી છે, બેડની અછત ઊભી થઈ રહી છે, કેમ આ વિચાર તમને આવ્યો છે, કઈ રીતની વ્યવસ્થાઓ નક્કી કરવામાં આવી છે? આપણા લોકલાડીલા પ્રદેશ સમ્રાટ અને ગાંધીનગર લોકસભાના સાંસદ અને દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ
तो थलतेज में उभू करायू छे कोविड केर सेंटर। कोविड केर सेंटर में 24 ऑक्सिजन बेड, 50 आइसोलेशन वोर्ड साथ आ कोविड केर सेंटर उभू करवामां आव्युं छे। तमाम सुविधा त्यां आपवामां आवशे। कोईपण दर्दी त्यां जो सारवार लई रह्यो छे तो तेने तमाम सुविधा जमवाथी लई ऑक्सिजननी पण सुविधा मळी रहेशे। वैश्विक महामारी कोरोनानी बीजी लहेरे युवान वृद्ध सौने चपेटमां लई लीधा ने आ वायरस वडीलो पर वधु असर करतो होवा छतां अमदावादना नारणपुरामां रहता 100 वर्षीय दादाએ 7 દિવસમાં જ કોરોનાને હરાવ્યો। કોરોના સામે હિંમત હારી જનાર માટે પ્રેરણારૂપ છે આ દાદા। આ છે શતાયુ કોરોના વોરિયર્સ મનસુખભાઈ ગાંધી। 7 દિવસમાં જ કોરોના સામેની જંગ જીતી લઈને ડર કે આગે જીત હે ના સૂત્રને સાર્થક કરી બતાવ્યું। કોઈ પણ દર્દ હોય તો ઈ કીડી વેગે આવે અને આથી વેગે જાય, જો તમારામાં હિંમત હોય તો, નહીં તો આથી વેગે આવે અને કીડી વેગે જાય। એટલે માણસે ડરવાની જરૂર નથી, દર્દને ડરવાની જરૂર છે અને એ ડરાવવા માટે તમારે જરૂરી દવાનો ઉપયોગ કરવો પડે। દાદાને જેવા કોરોનાના લક્ષણો દેખાયા કે તરત જ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો। દાદાના આરટીપીસીઆર અને એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યા, તેમ છતાં પણ કોઈ કચાશ રાખ્યા વગર ડોક્ટરની સલાહ બાદ બ્લડ અને સીટી સ્કેન કરાવ્યો, જેમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો। ઘરે જ ડોક્ટરની સલાહ મુજબ સારવાર શરૂ કરવામાં આવી। અમે લોકો બી, હું અને મારો સન, એ વારાફરતી રૂમમાં જતા હતા અને એને જમવાનું સાથે રહીને આપીને એ બધી સગવડ કરતા હતા અને ખાસ કરીને શું છે કે હાથ ધોવાનું ને સેનિટાઈઝ કરવાનું એ જ ખાસ વિશેષ ધ્યાન રાખતા હતા અને માસ્ક પહેરી રાખતા હતા, બીજું કોઈ બી જરૂર પડી નથી એના માટે। કોરોના મહામારીનો ભોગ બનતા દર્દીઓ કોરોના કરતા તેના ડરથી મૃત્યુ પામતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, ત્યારે 100 વર્ષના દાદાએ કોરોના સામેની જંગ જીતી લઈ સૌ દર્દીઓ માટે પ્રેરણાદાયી દાખલો પૂરો પાડ્યો છે। પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સોમનાથ મંદિરનો 71મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ, મહાદેવને વિશેષ શૃંગાર સાથે પૂજા આરતી કરાઈ, સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। મહત્વનું છે કે 11 મે 1951ના રોજ સરદાર પટેલ અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ મંદિરના ગર્ભગૃહનું ઉદ્ઘાટન કર્યું હતું। આજે સોમનાથ મંદિરનો 71મો સ્થાપના દિવસ છે। આજના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 11 મે 1951ના દિવસે અહીંયા હાજર રહીને એમના કરકમલોથી ભગવાન સોમનાથની સ્થાપના કરવામાં આવેલ હતી। આજે સવારે સરદાર બંધના પછી મહાપૂજા, કોરોના વૈશ્વિક મહામારી ખતમ થાય એના માટે આજે વિશેષ મહામંત્રી જાપ પણ કરવામાં આવેલ હતું। મહાપૂજામાં માન્ય ટક્ષી શ્રી પ્રવીણભાઈ લહેરી ઓનલાઈન જોડાઈને પૂજાનો લાભ લીધો હતો। સાંજે વિશેષ શૃંગાર અને દીપમાળા પણ કરવામાં આવશે। તો નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે, રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અશોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો। એક્સપર્ટ અપોલો 24/7। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો। નમસ્કાર।